फ्रेंड्स आज आप धोरण आठ की अंदर यूनिट फोर टेल मी वाय नो अभ्यास करीशु। हवे अहीं आपणे जे पाठ आपेलो छे एक्टिविटी फाइव में एमां आपणे साइंस एग्रीकल्चर अने हेल्थ विषे माहिती आपेली छे के आज ये त्रण भाग जे छे साइंस छे हेल्थ प्लस जे छे अने एग्रीकल्चर जे छे ए आपणे जीवन में केवी रीते उपयोगी छे एना विषे अहीं आपणे समजाव्युं छे। टुडे इज 28 फेब्रुआरी, आजे 28 फेब्रुआरी छे। इट इज वर्ल्ड साइंस डे, ते विश्व विज्ञान दिवस छे। देर इज अ साइंस एग्जिबिशन इन कार्तिक स्कूल, कार्तिक नी शाळामा विज्ञान नुं प्रदर्शन छे। द मेस साइंस क्लब ऑफ द साइंस इज इन चार्ज ऑफ द एग्जिबिशन। शाळानुं छे मेथ साइंस क्लब जे छे ए आ एग्जिबिशन की जवाबदारी लीधेली छे, इन चार्ज ऑफ એટલે કે ના નજર એટલે કે એની જવાબદારી નીચે છે। કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમી, કાર્તિક તેની મમ્મીની સાથે આ સાયન્સ એક્ઝિબિશન ની મુલાકાત લે છે। કાર્તિક સે મમ્મી હરી અપ, કાર્તિક કહે છે મમ્મી ઉતાવળ કર, મમ્મી સે આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન, શું આપણે વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ। કાર્તિક સે યસ બીકોઝ ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલસો ફોર, કાર્તિક કહે છે હા કારણ કે ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી, તે ખરેખર મારા માટે બહુ જ મહત્વનું છે, એન્ડ ઓલસો ફોર યુ અને તમારા માટે પણ ઉપયોગી છે। મમ્મી સે ફોર મી મારા માટે, કાર્તિક સે યસ ફોર યુ હા તારા માટે પણ, મમ્મી સે ઓકે વી હેવ ઓલરેડી રીચર યોર સ્કૂલ, મમ્મી કહે છે ભલે વી હેવ ઓલરેડી રીચડ યોર સ્કૂલ, આપણે તારી સ્કૂલમાં પહોંચી જ ગયા છીએ। કાર્તિક સે વાવ ઓલ પેરેન્ટ્સ હેવ કમ, બધા જ પેરેન્ટ્સ એટલે કે વાલીઓ આવ્યા છે। દે વોટ એટ એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ, શાળાનું વાતાવરણ કેટલું સુંદર છે, કેવું છે, કમ મમ્મી મમ્મી આવ, ટેક મમ્મી સે ટેક ઇટ ઇઝ એટલે કે તું ટેક ઇટ ઇઝ એટલે કે સરળ રીતે લે, નાઉ ધે આર એટ ધ એન્ટ્રન્સ, હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે। કાર્તિક સે લુક હિયર આર ધ થ્રી સેક્શન, જો અહીંયા ત્રણ વિભાગો છે એન્વાયરમેન્ટ હેલ્થ પ્લસ એગ્રીકલ્ચર। એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, હેલ્થ પ્લસ એટલે કે હેલ્થ પ્લસ એટલે આરોગ્ય પ્લસ પ્રોગ્રામ છે હેલ્થ પ્લસ અને એગ્રીકલ્ચર। મમ્મી સે વેર શેર વી ગો ફર્સ્ટ, મમ્મી કહે છે કે આપણે સૌ પ્રથમ ક્યાં જઈશું, કાર્તિક સે ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન, કે સૌ પ્રથમ આપણે એગ્રીકલ્ચર સેક્શન એટલે કે કૃષિ વિભાગ જે છે ત્યાં જઈશું, મમ્મી સે વાય, કાર્તિક સે બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ, કાર્તિક કહે છે કે મને તેમાં રસ છે, ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ અને પછી કે ત્યારબાદ આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું, આફ્ટર ધે આફ્ટર ધેન વી વિલ વિઝિટ હેલ્થ સેક્શન લેટર સ્કૂલ, પછી આપણે હેલ્થ પ્લસની મુલાકાત લઈશું લેટર સ્કૂલ, ચાલો જઈએ। મમ્મી સે ઓકે, કાર્તિક સે હેલો પ્રાચી વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, કાર્તિક છે એ પ્રાચીને કહે છે કે હેલો પ્રાચી વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, કે તારો પ્રોજેક્ટ સાના વિશે છે। પ્રાચી સે હેલો કાર્તિક, હેલો આંટી માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર, પ્રાચી કહે છે કે હેલો કાર્તિક, હેલો આંટી માય પ્રોજેક્ટ ઇઝ ઓન ટેરેસ ગાર્ડનિંગ, ટેરેસ ગાર્ડનિંગ એટલે ટેરેસ એટલે અગાસી,
Kartik sir, what is that? Te su che? Rajesh sir, nowadays because of urbanization, we have no enough space to grow trees or plants. કે આજકાલ નાવડેસ આજકાલમાં બીકોઝ ઓફ અર્બનાઇઝેશન એટલે કે શહેરીકરણના લીધે વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ આપણી પાસે વૃક્ષો કે છોડવા ઉગાડવા માટે પૂરતી જગ્યા નથી ધેરફોર વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ એન્ડ ફોર ધેર હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ Therefore, તેથી we should use terrace for gardening. તેથી આપણે terrace નો ઉપયોગ gardening માટે કરીએ છીએ and for that અને તેના લીધે hydroponics method of gardening અને gardening માટે hydroponics method જે છે એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. In this method, હવે hydroponics method એટલે શું? તો કે in this method, method એટલે પદ્ધતિ. આ પદ્ધતિ ની અંદર શું છે તો કે જે ઇન ધીસ મેથડ વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ આપણે સાડા લેયર્સ એટલે કે નો સ્તર બનાવવાનું છે સાડા સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક પ્લાસ્ટિક ઉપર પથ્થરોના સ્તર બનાવવાના છે ઓન ટેરેસ ધાબા ઉપર કે અગાસી ઉપર પ્લાસ્ટિક ઉપર આપણે પથ્થરોનો શું બનાવવાનું છે લેયર એટલે એના માટે આપણે સ્તર બનાવવાનું છે વિથ ધેર હેલ્પ અને આ પથ્થર જે છે એની મદદથી પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ અને આ અગાસી ઉપર આપણે પ્લાસ્ટિક ની અંદર કે પ્લાસ્ટિક ઉપર જે આપણે સ્ટોન મૂકેલા છે એની મદદથી શું થાય છે કે વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ અને આની મદદથી પ્લાન્ટ એટલે કે જે છોડ જે છે એ શું થાય છે સ્ટેન્ડ કે ઊભા રહે છે આફ્ટર ધેટ ત્યારબાદ પ્લાન્ટ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ અને ત્યાર પછી શું કરે છે પ્લાન્ટ વિલ બી પ્લાન્ટેડ અને છોડવા અને ઉગાડવામાં આવે છે એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ અને યોગ્ય અંતરે જે છોડવાનું હોય છે એને આપણે ઉગાડવામાં આવે છે એન્ડ ધેન અને પછી ગીવ ધેમ વોટર અને તેને પાણી આપવામાં આવે છે વી કેન ઓલસો યુઝ પીવીસી પાઇપ અને આપણે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ બાય હાઇડ્રોફોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ હાઇડ્રોફોનિક્સ મેથડની મદદથી આપણે ફળો અને શાકભાજી ઉગાડી શકીએ છીએ Kartik said, it is really wonderful idea. તે ખરેખર એક અદ્ભુત વિચાર છે. Thank you, Prachi. Mummy said, yeah, thank you. Prachi, Kartik, we will make it on our terrace. આપણે આને આપણા અગાસી ઉપર બનાવીશું કે મૂકીશું. Kartik said, sure, let us go to environment section. ચાલો હવે આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ. Okay, Mummy said, okay. They are at another science project અને તે હવે બીજા એક વિજ્ઞાનના પ્રોજેક્ટ પર છે વસંત સેઠ હાય કાર્તિક હેલો આંટી કાર્તિક સેઠ હાય વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ કે તારો પ્રોજેક્ટ સાના વિશે છે કે સાને લખતો છે વસંત સેઠ ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ એનો પ્રોજેક્ટનું ટાઇટલ શું છે વાંસ અને કેળા એ સૌથી શ્રેષ્ઠ છે Really, bamboo is a wonderful plant because there are many uses of
खरेखर वांस जे छे ए शुं छे बंबू इज अ वंडरफुल प्लांट वांस जे छे एक अद्भुत छोड़ छे बिकॉज देर आर मेनी यूजेस ऑफ इट कारण के तेना घणा बधा उपयोगो छे द बंबू इज वेरी स्ट्रांग therefore it is suited to build the bridges અને બંબુ જે છે એ મજબૂત હોય છે તેના લીધે તેનાથી જે જેર બોલે કે તેથી તે બ્રિજ બનાવવા માટે એટલે કે પુલ બનાવવા માટે પણ જેનો ઉપયોગ થાય છે we can make many things like fences અને આપણે આની મદદથી આપણે fences એટલે કે વાડ બનાવવા માટે fishing rods એટલે કે માછીમાર જે તરા પણ ઉપયોગ કરે છે તેના માટે ટ્રાપ એટલે નદી કિના આપણે નદી કિને જે તરાપો બનાવી છે તેના માટે બાસ્કેટ ઉપલો બનાવવા માટે અને ફર્નિચર બનાવવા માટે આપણે વાંસનો ઉપયોગ કરીએ છીએ અ પ્લાન્ટ મે ગો 80 ફીટ ઓર ઇવન મોર અને આ પ્લાન્ટ જે છે આ જે વાંસનો છોડ જે છે એ 80 ફીટ કરતા પણ ઊંચો હોય છે સમટાઇમ્સ ઇટ શૂટ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ કેટલીક વાર તે એક દિવસનો 3 ફૂટ જેટલો પણ ઊંચો બને છે કાર્તિક સે ઇટ ઇઝ વન્ડરફુલ તે અદ્ભુત છે સુંદર છે મમ્મી સે હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ્ડ ઓન ધ ફ્લુટ હવે મમ્મી એની કાર્તિક ની મમ્મી છે એ બીજો પ્રશ્ન છે કે હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ્ડ ઓન ધ ફ્લુટ અને વાંસળીમાં મ્યુઝિક એટલે કે સંગીત કેવી રીતે પેદા થાય છે વસંત સે ઇટ્સ મ્યુઝિક તે જાદુ છે ધ બંબુ હેઝ જોઇન્ટ્સ ઓન ધ વે ઓફ ધ સ્ટેમ અને આ જે બંબુ જે છે વાંસ જે છે એના થડે જોઇન્ટ્સ એટલે કે સાંધાઓ હોય છે ધ સ્ટેમ ઇઝ હોલો અને જે થડ જે હોય છે એના જે સાંધાઓ હોય છે ક્યાં હોય છે પોલા હોય છે બિટવીન ધ જોઇન્ટ્સ એટલે કે જે સાંધા વચ્ચેની જે જગ્યા હોય છે કેવું હોય છે પોલી હોય છે સો ધેટ વી કેન પ્લે વન ઓફ સીરીઝ પિક્ચર્સ અને અહીંયા આપણે ચિત્રમાં જો કે અહીંયા વાંસળી કેવી રીતે બને છે આપણને અહીંયા આપેલું છે સો જે તેથી વી કેન પ્લે ઓન અ ફ્લુટ પ્લે એટલે વગાડવું ટુ પ્લે એટલે વગાડવું અને ફ્લુટ એટલે વાંસળી ફ્લુટ એટલે વાંસળી કાર્તિક સે વોટ અબાઉટ ધ બનાના હવે વાસ્તવિક આપણે વાત કરી પણ બનાના ટ્રીને કેવી રીતે ઉપયોગમાં થાય છે તો વસંત સે યસ બનાના ટ્રી ઇઝ ઓલસો વેરી યુઝફુલ બનાના ટ્રી એ પણ ઉપયોગી છે બીકોઝ ઇટ લીવ્સ ફ્લાવર સ્ટ્રોક્સ એન્ડ ફાઇબર્સ આર કારણ કે બનાના જે છે કેળા જે છે એ ઉપયોગી એટલા માટે છે કે એના પાન એના ફૂલો એની શાખાઓ અને એના જે રેસાઓ જે છે એ મહત્વના છે ઉપયોગી છે બનાના લીવ્સ આર લાર્જ બનાનાના લીવ્સ જે છે એવા છે વિશાળ છે ફ્લેક્સિબલ છે એટલે કે વાળી શકાય તેવા છે લવચિક છે અને વોટરપ્રૂફ છે વોટરપ્રૂફ છે કે એની અંદર પાણી ભરાયેલું રહેતું નથી પાણી એના ઉપર થઈને સરકી જાય છે સો તે આર યુઝ્ડ ટુ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ અને તેથી આપણે બનાના જે છે એનો ઉપયોગ આપણે સાના માટે કરીએ છીએ ફૂડ કન્ટેનર એટલે ખાવાનું કોઈ પાત્ર જમવા માટે ના કોઈ પાત્ર માટે કે થાળી બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ સાનો ઉપયોગ કરીએ છીએ બનાનાના લીવ્સનો ઉપયોગ કરીએ છીએ ઇટ ઇઝ ઓલસો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ પેપર્સ એન્ડ ડિશીસ અને તે કપ બનાવવા માટે કાગળ બનાવવા માટે અને ડિશીસ બનાવવા માટે પણ આપણે કેળાના પાનનો ઉપયોગ કરીએ છીએ મમ્મી સે રિયલી યુઝફુલ ખરેખર ઉપયોગી છે આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સારી ફોમ બનાવે મેં સાંભળ્યું છે કે કેળામાંથી કે કેળાની છાલમાંથી સારીઓ બને છે ઇટ ઇઝ ઇટ ટ્રુ તે સાચું છે વસંત સે યસ ઇટ ઇઝ રાઈટ હા તે સાચું છે નેપાલ ઇઝ ગિવ રફ મટીરિયલ ટુ રંગ નેપાળી લોકો જે છે એનો કાચો માલ જે છે એ રંગ માર્કને આપે છે એન ઇન્સ્ટિટ્યુટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર અને આ જે સંસ્થા જે છે એ બાળ મજૂરી માટે છે ઇટ ઇઝ ઓલસો નોન એઝ ગુડ વિલ ઇન્ટરનેશનલ અને તે ગુડ વિલ એટલે કે સારું મળાડ નહીં આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે ઓળખાય
છે કે જાણીતું છે they make clothes તેઓ કાપડ બનાવે છે this institute helps to abolish the child labor અને આ સંસ્થાની મદદથી બાળ મજૂરીને નાબૂદ કરી શકાય છે to abolish એટલે નાબૂદ કરી શકાય છે and Tamil Nadu weavers weave fibers of banana and make sarees અને જે તમિલનાડુના જે લોકો છે એ આ વણકર લોકો જે છે એ ફાઇબર્સ એટલે કે રેસાઓને ગૂંથી અને તેમાંથી સાડી બનાવે છે મમ્મી રિયલી વન્ડરફુલ ગુડ જોબ વસંત વસંત સે થેન્ક યુ આંટી કાર્તિક સે લેટ અસ ગો લાસ્ટ સેક્શન કાર્તિક કહે છે કે મમ્મી ચાલો આપણે હવે છેલ્લા વિભાગમાં જઈએ મમ્મી કે શોર્ટ they reach the health plus section of science project તેઓ વિજ્ઞાનના health plus વિભાગમાં જાય છે કાર્તિક સર હેલો અંજના what is your project about કે તારો પ્રોજેક્ટ જે છે એ સાના વિશે છે કે સાના લખો છે અંજના સે હાય કાર્તિક હેલો આંટી my project is about health is wealth મારો પ્રોજેક્ટ એ આરોગ્ય એ ધન સંપત્તિ છે તેના વિશે છે herbs and spices do more their aid herbs aushadhyo ane je spice che che ane masala je che e tene vadhare kya banave che flavor etle ke emo je dish je che ane swadishth banave che ke swad ma saav banave che spices and herbs are really very useful for our body ane masala je che e ane aa je herbs je che aushadhyo je che એ આપણને તેજાના અને ઔષધિઓ જે છે આપણને આપણી બોડી માટે બહુ સારા છે સી ધ ચાર્ટ એનો ચાર્ટ આપણે જોઈએ જિંજર એટલે આનો ડિસ્ક્રીઝ મોશન એન્ડ સિકનેસ આપણને જે વાહન યાત્રા દરમિયાન આપણને જે સિકનેસ થાય છે જે બીમારી થાય છે એનો આપણને ઘટાડો લાવે છે ઇલાયચી ધ ઓઇલ ઓફ કાર્ડમમ સીડ્સ વિચ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ અને આપણે આ કાર્ડમમ જે ઇલાયચી જે છે ઇલાયચી ધ ઓઇલ ઓફ કાર્ડમમ એટલે કે ઇલાયચીનો જે તેલ જે છે એનો ઉપયોગ આપણે દાંતના દુખાવા માટે આપણે એનો કરી શકીએ છીએ સતાવરી સતા ઉપજો છે સતાવરી ઇટ લીઝ બોઇલ્ડ ઇન ઓઇલ આર્યુષ્ટ ફોર મસાજ ઇન બ્રેઇન ડિસીઝ એટલે કે મગજની બીમારી હોય ત્યારે આપણે સતાવરીના પાનને તેલમાં ઉકાળીને એનો મસાજ કરીએ છીએ garlic which causes cancer cells અને લસણ જે છે એ કેન્સરના જે સેલ્સ હોય છે જે કોષો બનેલા હોય છે એને દૂર કરવા માટે આપણે લસણનો ઉપયોગ કરીએ છીએ મમ્મી સે અર્ચના રિયલી એ ગુડ વર્ક અને મમ્મી કહે છે કે અર્ચના એ બહુ સારું કાર્ય છે આઈ એમ વેરી હેપી ટુ નો હું બહુ આ કાર્યને બહુ ખુશ થઈ છું બીકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલી અને આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલી વેલ્થ અને હું મારા પરિવારના તંદુરસ્તી માટે કે સ્વાસ્થ્ય માટે હું આનો ઉપયોગ કરીશ થેન્ક યુ સો મચ અંજના સે માય પ્લેઝર કે મને ખુશી થઈ આપની કાર્તિક સે લેટ અસ ગો ચાલો મમ્મી જઈએ વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર કાર્તિક કહે છે એની મમ્મીને કે આપણે હવે આ ગાર્ડન ટેરેસ જે છે કે અગાશીનું જે બાગકામ જે છે એનો ઉપયોગ હાઇડ્રોપોનિક્સ મેથડ દ્વારા આપણે એનો કરીશું મમ્મી સે વોટ ડુ યુ ફોરગેટ બનાના એન્ડ કબુ તું શા માટે બનાના કેળા અને માસને ભૂલી ગયો કાર્તિક સે યસ ઇટ ઇઝ રાઈટ તે બરાબર છે વી વિલ ઓલસો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ આપણે વધુ વૃક્ષો અને છોડવાઓ ઉકાળીશું જે આર યુઝફુલ તે ઘણા ઉપયોગી છે મમ્મી સે રિયલી થેન્ક યુ કાર્તિક બીકોઝ યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્યુટી એક મમ્મી જે છે કાર્તિકની મમ્મી તે કહે છે કે રિયલી થેન્ક યુ કાર્તિક કે કાર્તિક તારો ખૂબ આભાર કારણ કે યુ ગેવ મી ચાન્સ તે મને એક તક આપી છે ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્યુટી મને તે પ્રકૃતિને સમજવા માટે અને તેના આશીર્વાદને મેળવવા માટે તે મને એક ચાન્સ આપ્યો છે હવે આપણે આ પાઠ જે છે અહીંયા પૂરો થાય છે થેન્ક યુ